हिंदू धर्म में श्रावण महीनो पवित्र महीनो छे। आ महीना में दान नो महिमा होय छे। एज रीते अन्य धर्म वर्ष दरमियान एक महीनो दान नो महीनो गणवामां आवे छे। हाल मुस्लिम समाज माटे पवित्र रमजान मास चाली रह्यो छे, त्यारे रमजान ना मास बाद मनावाता ईद उल फित्र में दरेक मुस्लिम परिवार उत्साह भेर ईदनी नमाज पठी अने उजवणी करी शके तेवा उद्देश्यथी वापीना अफसाना मार्केट नजीक आवेल मस्जिद ए उमर खाते जमीयते उलमाए हिंद ट्रस्ट वापी द्वारा 400 जरूरियातमंद मुस्लिम परिवारों ने राशन किटनुं वितरण कर्युं हतुं। हाल में मुस्लिमों पवित्र महीनो रमजान महीनो चाली रह्यो छे। आ महीना में गरीबों अनाथ विधवा महिलाओं ने जरूरी मदद करवानुं फरमान छे। त्यारे वापीना अफसाना मार्केट नजीक आवेल मस्जिदे उमर खाते जमीयत उलमाए हिंद ट्रस्ट वापी द्वारा 400 जरूरियातमंद मुस्लिम परिवारों ने राशन किटनुं वितरण कर्युं हतुं। आ अंगे ट्रस्टना प्रमुख इंतेखाब खाने जणाव्युं हतुं के गत वर्षे कोरोना काळमां ट्रस्ट द्वारा रमजान मासमां जरूरियातमंद परिवारोनुं लिस्ट बनावी राशन किटनुं वितरण कर्युं हतुं, जे उद्देश्यने आ वर्षे पण जाळवी राखी 400 किटनुं वितरण करવામાં આવ્યું છે। ट्रस्ट द्वारा तैयार करेल 400 किट माथी विधवा बहनों माटे 150 किट नुं वितरण करवामां आव्युं हतुं, जेमां एक महिनानुं राशन आपवामां आव्युं छे। ए उपरांत बाकीनी किट गरीब परिवार तेमज अनाथ लोको माटे तैयार करवामां आवी छे। गरीब परिवारों माटे तैयार करेली किट साथे रोकड़ रकम पण आपवामां आवी हती, जेथी ईदना दिवसे दरेक परिवार तेमनी जरूरियात मुजबनी चीजवस्तुओ खरीदी करी अने उत्साहभेर ईद उल फित्रनी उजवणी करी शके। હા, અમારો કાર્યક્રમ પાછલા વર્ષે બી લોકડાઉન હતું, તમે લોકો આવેલા હતા ત્યારે અમે લોકોએ ફિતરાની રકમ પહેલી વખત અમારા વાપીમાં અમે જમા કરી, એમ તો અમારા ત્યાં ઈદના એક દિવસ પહેલે લોકો જોલીમાં એવી રીતે ફિતરા રાખે, ફિતરો અમારામાં ઈદની નમાઝ પહેલે કાઢવાનું વાજિબ છે। ઘઉં કાઢો કે કિસમિસ હોય, એ કિંમતથી ખજૂર હોય, એ કિંમતથી ફિતરો કાઢવાનો હોય, તો જેની જે એસી હતો તે હિસાબે આપે તો તે પૈસા ગરીબોનો હક હોય કે ગરીબોને મળે એમ। તો અમે લોકોએ વિચાર્યું લોકડાઉન કે બધા બિચારા ગરીબ એમ બી દુઃખી છે, તો અમે લોકોએ પહેલી વખત જમિયતુલમાં વાપી ટ્રસ્ટનાથી ફિતરો જમા કર્યો, એમ તો અમારી મસ્જિદ એવું બધું જમા કરીને ગરીબને જ આપે કે ચંદામાં કોઈને આપે, પણ અમે લોકોએ એમ વિચાર્યું કે આ હાથોહાથ પહોંચી જાય તો સારું છે, એ વિચાર આવ્યો, તો અમે લોકોએ ચાલુ કર્યું ફિતરાનું। તો આ વર્ષે બી અમે એમ વિચાર્યું કે બધા ગરીબોને અમે લોકોએ લિસ્ટ ઉતરી અમારા પાસે 400 માણસની, તો અમે લોકોએ જ વિચાર્યું કે અમે એને ઘેર ઘેર પહોંચાડી દઈએ કે અહીંયા બોલાવીને લિસ્ટ આપણે આપી દઈએ, તો એ લોકોનો બી તહેવાર થઈ જાય। જે નલ્લી કીટ છે તે 300 રૂપિયાની કીટ છે, તેમાં ઈદનો બધો સામાન છે, ને 700 રૂપિયા 1000 રૂપિયા જેમ પરિવારમાં મેમ્બરો છે તે હિસાબે એને આપશું કે એ પોતે લાવીને ઈદ અમારા સાથે મનાવી શકે છે। એવું દૂધ છે કે જે બી લાવતા હોય, ચિકન કે જે બી લાવતા હોય એ લોકો લાવીને ઈદ મનાવી શકે, ને મોટી કીટ છે 1300 રૂપિયાની તે બી અમારા બધા સખી દાતા તે કાઢે ને અમને સુપૃત કરે, જમિયત પર વિશ્વાસ કરે મારા પર ને અમારા સાથીઓ પર, કે તમે ઈમાનદારીથી વેચો તો અમે લોકો પૂરી ઈમાનદારીથી લોકોના તો આ માલ પહોંચાડીએ ને એને સવાબ હાસિલ થાય એ રીતે અમે લોકો એને દાન કરીએ। હા, અમે લોકો બેવા છે ને યતીમ છે જેના કોઈ નહીં મળે, ને જે ગરીબ છે જેને હેસિયત માલ નહીં મળે બિચારા ખાવાની તેને આપીએ, ને આ જે બેવાની કીટ છે આ 150 ને પહેલી છે તે આમ લોકોને આપવાની હોય પૈસા સાથે, એવી રીતે અમે નક્કી કર્યું છે 400 કીટ જેટલી આપવાની એ છે, તકરીબન 4.5 લાખ રૂપિયાનું થાય છે, ને અમે લોકોએ પહેલે જ આ કરી લીધું, ને પછી ભલે ઉઘરાણું થાય અમને અમે રાખીને આપતા છે, પછી અમારી ફિતરાની રકમ આવશે તો અમે ઉલમાં મુફ્તી સાહેબને પૂછ્યું એ અમે કરી શકીએ, એટલે અમે લોકો મસલાથી ને પૂરી શરિયતના હિસાબે અમે લોકો કામ કરવાની કોશિશ કરીએ, ને બધાનો હક હલાલનો માલ લોકો પાસે પહોંચી જાય, ને એ જ અમારી તમન્નાને દુઆ હોય કે અમે લોકો આ કામ પૂરે